દરિયાકાંઠાના આદિવાસી સમુદાયોને આજીવિકાની તકો મળે એના માટે સીબા અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા નવસારીના સુલતાનપુર ગામમાં આયોજન કરવામાં આવ્યું હતું. સીબા નવસારી કૃષિ યુનિવર્સિટી સંયુક્ત રીતે દરિયાકાંઠાના આદિવાસી સમુદાય માટે નવસારી જિલ્લામાં સુલતાનપુર ગામમાં એકવા એકરી પોલ્ટ્રી બકરી અને ખેતી કરીને આજીવિકાની તકો મળે તેની સ્થાપના કરવામાં આવી હતી. નવસારીના સુલતાનપુર, એરુ, અબ્રામા અને સિગોડ ગામોના 150થી વધુ આદિવાસી લાભાર્થીઓએ ઉદઘાટન અને વાર્તાલાપ માટે સભામાં હાજરી આપી હતી. સંકલિત એકમ કુલ 1.5 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં ભાંભરા પાણીના તળાવ સાથે પાણીનો ફેલાવો 1 હેક્ટરમાં છે. આ વિસ્તારમાં 1000થી વધુ દેશી મરઘી માટે અને 15 જેટલા બકરીઓ ઉછેર માટેનો શેડ અને બાગાયતી પ્રક્રિયો, કલમના રોપા અને શાકભાજી અહીં કરવામાં આવી છે. આદિવાસી સ્વસહાય જૂથ એટલે કે સુલતાનપુર હળપતિ મત્સ્ય મંડળને વિશેષ તાલીમ આપવામાં આવી હતી, તેમજ લાભાર્થીઓની આવક માટે SSG મત્સ્ય બીજ, ખોરાક સુરક્ષાના સાધનો, કેરીના રોપા, મરઘા, બકરા જેવા ઇનપુટ્સનું વિતરણ કરવામાં આવ્યું. આ જૂથમાં કામ કરનારને 3 મહિનાના ટૂંકા ગાળામાં મિલ્ક, ફિશ ફિંગર લિંક અને મરઘાના વેચાણ સામે 1 લાખ ચેક લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડૉક્ટર એકે શાહ, વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક KVK નવસારી, ડૉક્ટર અક્ષય પાનીગહી સીબાના NGRC, ડૉક્ટર બી મહાલક્ષ્મી, નોંડલ અધિકારી કુલદીપ લાલ, ડૉક્ટર ZP પટેલ અને ડૉક્ટર SS ચૌધરી કાર્યક્રમમાં હાજર રહી લાભાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. સુલતાનપુર ગામના સરપંચ શશિકાંતભાઈ પટેલ દ્વારા પણ હળપતિ સમાજના લોકોને ગ્રામ પંચાયતની જમીન ફાળવવામાં આવી હતી અને સીબા દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટીના સર્વ મહાનુભાવો ઉપસ્થિત રહીને સુલતાનપુર ગામમાં હળપતિ સમાજને આ મોડેલના પ્રોજેક્ટ માટે પસંદ કર્યા તે બદલ સરપંચ શશિકાંતભાઈ પટેલે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. ઇમરાન મેમણનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ. યે પ્રોગ્રામ જો હૈ ઇન્ટીગ્રેટેડ ફિશ ફાર્મિંગ મોડેલ કે તોર પર હમને ડેવલપ કિયા. આઈસીસીબા કી જો ટેકનોલોજીઝ હૈ ઉનકે સાથ હમને નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ઓર કામધેનુ યુનિવર્સિટી ઓર KVK કા સાથ લિયા. ઇન્ટીગ્રેટેડ ફિશ ફાર્મિંગ મોડેલ કા યે હૈ કે ઇન્ટીગ્રેશન મેં ફિશ કે ડિફરન્ટ વેરાઇટીઝ હમ કલ્ચર કર રહે હૈ પાણી મેં ઓર ઉસકે સાથ જો હૈ એગ્રીકલ્ચર, ગોટરી ઓર મુર્ગી પાલન કા સાથ સંજય કર રહે હૈ. મોડેલ કો હમ એક નેચરલ ફાર્મિંગ મોડેલ કે તૌર પર ડેવલપ કરના ચાહતે હૈ, જિસસે કે હમ જો સીડ પ્રોડ્યુસ કરતે હૈ યા ફીડ પ્રોડ્યુસ કરતે હૈ યા ટેકનિક ડેવલપ કરતે હૈ વો લોકલ કમ્યુનિટી તક જાયે. યે હમારે ટ્રાઇબલ કમ્પોનેન્ટ કે દ્વારા પોષિત હૈ પ્રોગ્રામ ઓર ટ્રાઇબલ જો યહાં કે સુલતાનપુર લોગો કા એક સેલ્ફ હેલ્પ ગ્રુપ હૈ ઉનકો હમને એપ્રિલ સે સાથ જોડા હૈ ઉસકે ઉનકે સરપંચ કે જરિયે ઓર યે જો ઇનકા સાથ હમારે લીએ બહોત જરૂરી હૈ કે ઇસસે હમારી જો ટેકનોલોજી હૈ નીચે લેવલ ગ્રાઉન્ડ લેવલ પર જાને મેં હમે સહયોગ મિલતા હૈ. મેરે સાથ હૈ ડોક્ટર પંકજ પાટિલ જો ઇસ પ્રોગ્રામ કો યહાં પર લોકલ હમારે ગુજરાત સેન્ટર સે નવસારી સેન્ટર સે યે દેખ રહે હૈ ઓર મેડમ મહાલક્ષ્મી જો હમારે ટ્રાઇબલ કમ્પોનેન્ટ કે ઇન્ચાર્જ હૈ હેડક્વાર્ટર મેં ચેન્નઈ મેં ઓર ડોક્ટર અક્ષય પાનીગ્રહી જો ઇસ ઇન્ચાર્જ ઇસકે SIC હૈ હેડક્વાર્ટર મેં ચેન્નઈ મેં હોતે હૈ. બહોત બહોત ધન્યવાદ. નમસ્કાર. આજે આ સુલતાનપુર ગામે સીવા અને નવસારી કૃષિ યુનિવર્સિટી અને કામધેનુ યુનિવર્સિટી આ ત્રણેય આપણા સાથ સહકારથી ખેડૂતો માટે અહીંયા કાર્યક્રમ ગોઠવવામાં આવ્યું છે, જેમાં ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ વિશે વાત કરી છે. એટલે એનાથી મોટો ફાયદો એ થાય કે માની લો કે કોઈ પણ રોગના લીધે મત્સ્યપાલનને નુકસાન થાય તો ખેડૂતોને મરઘા પાલન અને બકરા પાલનમાંથી એમને આવક મેળવી શકે છે. એવી રીતે જ એમાં એના સાથે સાથે શાકભાજી અને ફળ પાકો હોય તેમાંથી પણ એ ખેડૂત આપણી કમાણી કરી શકે છે, ઘર માટે પૈસા ઉત્પન્ન કરી શકે છે. અને સાથે સાથે જે આજે દેશમાં રોજગારને જો એક મોટો પ્રશ્ન છે એના માટે આમ જોવા જોઈએ તો જે ઇન્ટિગ્રેટેડ જે ફાર્મિંગ સિસ્ટમ છે એ ખૂબ સારી રીતે દેશને આગળ લાવી શકે છે એવી મારી ઈચ્છા છે અને એવું મારો વિશ્વાસ છે. તો સુલતાનપુરના ખેડૂતોના આ કાર્યક્રમથી ખૂબ ફાયદો થશે એવી મારી કામના છે. થેન્ક યુ.